શૈલેશ દાંદલિયા એક એવો ચહેરો જે ગુનાની દુનિયામાં કુખ્યાત છે. ગમે તેના પર ફાયરિંગ કરી પાડી દેવાની ટેવ વાળા શખ્સની ગઈકાલે અમદાવાદ પોલીસે ધરપકડ કરી. તળાજાના ડોનની ડાયરીમાં શું છે આવો જોઈએ. ઉતારો આરતી. શૈલેશ દાંધલિયા આવ્યો, સાથે બે કુખ્યાત આરોપીને પણ લાવ્યો. ગુનાની દુનિયાનો એક કો શૈલેશ દાંધલિયા. આ શખ્સને ગઈકાલે પોલીસે ઝડપી પાડ્યો. પોલીસ માટે આ શખ્સ માથાના દુખાવા સમાન હતો. ભાવનગર, તળાજા અને રાજુલા પંથકમાં આ શૈલેશના નામની ફેફાટતી હતી. બે દાયકાથી પોલીસને ટક્કર આપી રહ્યો છે. ગઈકાલે પોલીસને બાતમી મળી કે નારોલ નજીકથી આ શૈલેશને ઝડપી પડાયો છે. તેની સાથે તેના બે મિત્રોની પણ ધરપકડ કરાઈ. તળાજાનો ડોન 20 વર્ષથી એક નામ, અપરાધનો એક્કો. શૈલેશ દાંદલિયાનું મૂળ વતન તળાજાનું એક ગામ. આ માણસે 1997 થી ગુનાની દુનિયામાં એન્ટ્રી મારી. લૂંટ, હત્યા, મારામારી, ધમકી, જમીન પચાવી પાડવી, ખંડણી માંગવી, ફાયરિંગ કરવું, આવા તો અનેક ગુના શૈલેશ પર નોંધાયા છે. ગુનાની દુનિયાનો એક પણ એવો કોઈ ગુનો નહીં હોય કે આ શૈલેશ પર નહીં નોંધાયો હોય. અપરાધના એક એક એવા લેશન આ માણસ શીખ્યો છે કે પોલીસને પણ નથી છોડી. પોલીસ પર અનેક વખત ફાયરિંગ કર્યું. આ શખ્સ જેલમાં બેઠો બેઠો તળાજા ભાવનગર જેવા વિસ્તારમાં દાગ જમાવતો અને હપ્તા લેતો. પોલીસ પણ આ શખ્સને જેલમાં પૂરીને કશું બગાડી ના શકી, કારણ કે શૈલેશ જેલમાં પણ ખેલ કરતો અને જમીન પચાવી પાડવાનું નેટવર્ક ચલાવતો. બિલાડીને વાઘ કોણે બનાવ્યો? કહાનીમાં આ વાત મુખ્ય છે. શૈલેશ એક સામાન્ય માણસ હતો, પરંતુ ગોહિલ વાડના ગંદા રાજકારણને કારણે આ બિલાડીને વાઘ બનાવવામાં આવી. રાજકીય નેતાના સ્વાર્થ માટે શૈલેશ કામ કરતો. પહેલા રાજકીય નેતાઓને આ વાત સારી લાગતી, પરંતુ ધીમે ધીમે શૈલેશ રાજકીય નેતા પાસેથી તંત્રની પોલ શીખી ગયો અને આજે કુખ્યાત શખ્સ બની ગયો છે. બે દાયકાથી તરખાટ મચાવનાર શૈલેશ રાજકીય ઓથ વગર જીવી શકે ખરો? અનેક વખત ઝડપાયો અને અનેક વખત પેરોલ પર ફરાર થઈ ગયો. દરેક વખત પોલીસ તપાસનું નામ આપીને ધૃતરાષ્ટ્રની જેમ ડોંગ કરી રહી છે. બાકી પોલીસને ખબર જ છે કે કહાનીમાં વજીર કોણ છે. શૈલેશ કોણ તેની પૂરી કહાની પોલીસ પાસેથી સાંભળીએ. શૈલેશ દાંતલિયા 1997 થી લઈને 2018 ના ગુનામાં દારૂ, ઇંગ્લિશ દારૂના વ્યવસાયથી લઈ અપહરણ, ધાળ, લૂંટ, આંગળિયા લૂંટ, કિડનેપિંગ, મર્ડર, તમામ પ્રકારના શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુના કરનાર એક ગુનેગાર છે અને અગાઉ પણ પોલીસ ઉપર ફાયરિંગ કર્યાનો ગુનામાં પકડાયેલ છે. પોલીસ પકડમાં ઉભેલા આ ત્રણ આરોપી છે. શૈલેશ દાંદલિયા, ભદ્રેશ ઉર્ફે ભૂરો ગોસ્વામી અને મુકેશ શિયાળ. આ ત્રણ આરોપીઓએ ભેગા મળીને એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું. 10 દિવસ અગાઉ તળાજામાં મુકેશ શિયાળે જમીન રાખી, જેનો કબજો તેને નહોતો મળતો, જેથી તેણે શૈલેશ અને ભાવેશ સાથે મળીને ફાયરિંગ કર્યું. બે ગુનામાં બંને આરોપી ફરાર હતા. ગઈકાલે પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. નારોલ સાઈડ આગળ એક હોટલ પાસે પોતે જમવા આવનાર છે એની હકીકતના આધારે આરોપીને પકડી પાડેલ છે અને જે અંગે આ ગુનાની હકીકત એણે કબૂલાત કરેલ છે કે આ ફાયરિંગ અમારા દ્વારા કરવામાં આવેલ છે અને જમીનની અદાવત રાખી સામાણને જમીન ખાલી ન કરતા હોય એ બાબતનો ઝઘડો હોય એ અંગે ફાયરિંગ કરેલ છે. એની સાથેના બીજા બે આરોપી પણ પકડાયેલ છે. પોલીસે એ પણ હકીકત જણાવી કે શૈલેશની ધરપકડ થયા બાદ તે જેલમાંથી કોઈ પણ કારણ પર પેરોલ પર બહાર આવે છે અને ગુનાને અંજામ આપે છે. હાલમાં પોલીસે શૈલેશ અને તેના સાગરીતોને તળાજા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી. શૈલેશ ઝડપાઈ જતા અનેક ગુનાઓ બનતા અટકી ગયા છે. સ્થાનિક લોકો અને પોલીસ માટે આ રાહતના સમાચાર છે. ક્રિમિનલ માટે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે કલ્પિન ત્રિવેદી, VTV ન્યૂઝ, અમદાવાદ.